समस्या COVID-19 वैश्विक महामारी ने कारणे समग्र देश में डरनो माहौल छे। आ कपरा समय में विद्यार्थियों घरे ज छे। विद्यार्थियों भयमुक्त वातावरण में रहे तथा तेमनो सर्वांगी विकास घरे रहीने केवी रीते करवो ते आवा संजोगों में खूब ज कपरी समस्या कही शकाय। समस्यानो उकेल नवतर प्रयोग। COVID-19 महामारी ने कारणे विद्यार्थियों घरे होवाथी शिक्षण थी वंचित न रहे तथा घरे रहीने ज घणो बधुं शीखी शके ते माटे नवतर प्रयोग अमलमां मूकवामां आव्यो छे, जेनुं नाम छे मारा अनुभवनुं आकाश। आ नवतर प्रयोगनो उद्देश बाळ मानसने प्रवृत्त तथा क्रियाशील राखवानो छे। नवतर प्रयोगनुं अमलीकरण। मारा अनुभवनुं आकाश आ नवतर प्रयोग द्वारा बाळ सहज मानसने प्रवृत्त तथा क्रियाशील राखवा माटे निर्माण करवामां आव्यो। ऑनलाइन समर केम्प 2020 ની શરૂઆત 31 માર્ચ 2020થી કરવામાં આવી, જેમાં ધોરણ 1 થી 8 ના WhatsApp ગ્રુપ બનાવી દરરોજ વિદ્યાર્થીઓને ટાસ્ક આપવામાં આવે અને બીજા દિવસે સાંજ સુધીનો સમય આપવામાં આવે। વિદ્યાર્થીઓએ પોતે કરેલા ટાસ્કના ફોટા કે વિડીયો બનાવી અને ગ્રુપમાં મૂકવાના હોય। આ કાર્ય નિરંતર ચાલવા લાગ્યું। એક પણ દિવસના વિરામ વિના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી પ્રવૃત્તિમાં ભાગ લીધો। વિદ્યાર્થી અને વાલી તરફથી ખૂબ જ ઉમદા પ્રતિસાદ મળ્યો। આ નવતર પ્રયોગની કાર્યપદ્ધતિ ઝૂમ મીટિંગ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। ઓનલાઈન ડ્રોઈંગ કોમ્પિટિશન, કોરોના ચિત્ર સ્પર્ધા તથા અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું। માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શાળાના 300 બાળકોને એક સાથે એક જ સમયે જોડી લાઈવ રમતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપેલ મિનિટમાં ટાસ્ક પૂરો કરી અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન ખૂબ જ ઉમદા રહ્યું। દેશભક્તિ ગીત હરીફાઈ, મધર્સ ડે, ફાધર્સ ડે, પર્યાવરણ દિન, જન્માષ્ટમી, યોગા ડે, ગણેશ ચતુર્થી જેવા તહેવારોની પણ ઓનલાઈન ઉજવણી કરવામાં આવી। લોકડાઉન દરમિયાન મારા દ્વારા બોધપ્રદ વાર્તાઓ એનિમેશન સાથે તૈયાર કરી વિદ્યાર્થીઓને યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ વાર્તાનો આનંદ માણી શકે। આ રીતે 40 જેટલી વાર્તાઓની એનિમેશન સાથે નિર્માણ કર્યું। વિદ્યાર્થીઓ રમતા રમતા ભણતા શીખે તે માટે 100 જેટલી રમતોનું નિર્માણ નકામી વસ્તુઓમાંથી કરવામાં આવ્યું। તેના પણ વિડીયો બનાવી વિદ્યાર્થીઓને દરરોજ વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને મહોલ્લા ક્લાસ લર્નિંગ દરમિયાન આ રમતો દ્વારા રસપ્રદ શિક્ષણ આપવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો। COVID-19 પ્રત્યેક વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી તે માટે નકામી વસ્તુઓ જેમ કે પગના મોજા, નકામા કાપડમાંથી માસ્ક કેવી રીતે બનાવવું તે શીખવી ઓનલાઈન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું। 250 દિવસથી આ પ્રક્રિયા નિરંતર ચાલુ છે અને વિદ્યાર્થીઓના ઉત્સાહને પરિણામે હજુ આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે। નવતર પ્રયોગનું પરિણામ। આ નવતર પ્રયોગની પરિણામે શાળાના તથા અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાયા છે।
માતા પિતાનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે. નમસ્કાર, મારું નામ ભાવના નારાયણ છે. હું સચિના તલાવડી પ્રાથમિક શાળા કરમસદ જિલ્લો આણંદમાં એસએમસી અધ્યક્ષા છું. સિજના તલાવડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી જીનિશાબેન શાહ આ લોકડાઉનના સમયમાં શાળાકીય પ્રવૃત્તિ ઓનલાઈન ખૂબ જ સરસ રીતે સર્જનાત્મક રીતે કરી રહ્યા છે. તમામ ધોરણના બાળકો ખૂબ જ ઉત્સાહિત થઈને આ ઓનલાઈન પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. ખરેખર જીનિશાબેન શાહ આ કંટાળાભર્યા સમયમાં બાળકોને એટલા સરસ માર્ગે દોરી રહ્યા છે કે વાત ન પૂછો. આ ઓનલાઈન સમર કેમ્પમાં 1500થી વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, સાબરકાંઠા જેવા અનેકવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અમારી સાથે જોડાયા છે. નવતર પ્રયોગનો ફેલાવો. ઓનલાઈન સમર કેમ્પમાં દરરોજનો ટાસ્ક સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવે છે, જેને કારણે હજારો શિક્ષકો તથા અન્ય ફિલ્ડના લોકોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે. ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરેના માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં સમગ્ર ઓનલાઈન સમર કેમ્પની વિગત મૂકતા IIM અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી નામાંકિત સંસ્થા દ્વારા કાર્યની નોંધ લઈ લાઈવ વેબિનારમાં પણ સ્થાન મળ્યું છે તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ન્યૂઝપેપરમાં IIM દ્વારા મારા કાર્યની નોંધ પ્રકાશિત કરવામાં આવી છે. એજ્યુકેશનલ ઇનોવેશન બેંક, જ્ઞાન ફેર, ઇન્શોધ દ્વારા મારી વાર્તાઓને પ્રકાશિત કરી અને સમગ્ર ગુજરાતમાં ઉદાહરણ સ્વરૂપે તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. અત્યારના સમયમાં શૈક્ષણિક વિડીયો કેવી રીતે બનાવવા તેના વિડીયો મારી પાસે તૈયાર કરાવી અને સમગ્ર ગુજરાતના શિક્ષકોને પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1-8ના હોમ લર્નિંગ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં મારા કાર્યની નોંધ લઈ અને દૂરદર્શન ચેનલ પર મારા કાર્યક્રમની પ્રસારણ માટે પસંદગી કરવામાં આવી છે, જે આ નવતર પ્રયોગનું અસરકારક પરિણામ કહી શકાય, જેનો લાભ ગુજરાતના લાખો શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ ઉપરાંત મારા અનુભવનું આકાશ પુસ્તકને જિલ્લા શિક્ષણાધિકારી નિવેદિતાબેન દ્વારા પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને વિદ્યાર્થીઓને તેમણે શુભેચ્છા સંદેશ પણ પાઠવેલ છે. સૌનો ખૂબ ખૂબ આભાર.